નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સંગત સ્કૂલના જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂર્ણ કરી ચૂક્યા છે, તો તમારી જ્યારે માર્ચમાં એક્ઝામ પૂર્ણ થઈ એ દિવસે એક ખુશી આનંદ નો અનુભવ હશે, અને એક્ઝામ પૂર્ણ થયા બાદ તમારા જે લક્ષ્યો હતા, જે તમારા ગોલ હતા, આવનારી એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે ગુજકેટ અને નીટ, જે ક્ષમતા તમારી હતી કે આવનાર એન્ટ્રન્સ એક્ઝામ, જે સપના તમારા હતા એ આ એક્ઝામ દ્વારા પૂરા કરવાની ઈચ્છા, જેવું લોકડાઉન કોરોના વૈશ્વિક મહામારી આવી એવી એ ઈચ્છા ધીમે 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 નિર્બળ થવા લાગી. સ્વાભાવિક છે કે તમે તમારા હાથનો એક વર્ષ ઉપયોગ ના કરો તો એ હાથ પછી પાણીની ભરેલી ડોલ પણ ઉપાડી શકતો નથી. તો વૈશ્વિક મહામારીમાં નીટ અને ગુજકેટ પરીક્ષાની તારીખો અનિશ્ચિત થતા મોટા ભાગના 90% વિદ્યાર્થીઓમાં એ પરીક્ષાની તૈયારી કરવાની જે ક્ષમતા અને જે ગતિ હતી એ ધીમે ધીમે ધીમી પડતી ગઈ. એમાં આપણો પણ કોઈ વાંક નથી. પરિસ્થિતિ જેવી હતી જેમાં આપણે થોડાક નરમ બનીએ, આપણી તૈયારીની ગતિ, આપણી ક્ષમતા થોડી ઘટે, એ સ્વાભાવિક છે. જો તમે આ મારી વાત સાથે સહમત હો તો મારી બીજી વાત સાથે પણ હવે તમારે સહમત થવું પડશે કે જે પરિસ્થિતિના કારણે તમારી ક્ષમતા ઘટી છે, કારણ કે તારીખ નક્કી નહોતી, આજે તારીખ નક્કી છે તમારી નીટની પરીક્ષાની જુલાઈ માસની, અને એ જો તારીખ નક્કી છે તો તારીખ નક્કી નહોતી ત્યારે જો ક્ષમતા ઘટી શકતી હોય તો મિત્રો, તારીખ નક્કી હોય ત્યારે ચોક્કસ ક્ષમતા વધવી જોઈએ, અને જો તારીખ નક્કી થયા પછી પણ ક્ષમતા ના વધે તો તમે માત્ર એક બહાનું બનાવી રહ્યા હતા કે પરિસ્થિતિના કારણે મારી ક્ષમતા ઘટી. રિયલમાં, હકીકતમાં તમારી દાનત જ નહોતી, તમારી ઈચ્છા શક્તિ જ નહોતી. જો એ પરિસ્થિતિ ના હોત તો પણ તમે મહેનત ના જ કરી શક્યા હોત. તો જે મિત્રોને એવું લાગતું હોય મારી પ્રથમ વાત ઉપરથી કે જ્યારે તારીખ આપણી નક્કી નહોતી ને આપણી ક્ષમતા ઘટી, તો મિત્રો આ બીજી વાત મારે સહમત તમારે થવું જ પડશે મારી સાથે કે હવે તારીખ નક્કી છે, હવે આપણી ગતિ વધવી જોઈએ, આપણી તૈયારી થવી જોઈએ. મિત્રો, જે 12 સાયન્સમાં જે જે લોકોએ સફળતા મેળવી છે, જે જે લોકોએ સારા માર્ક્સ મેળવ્યા છે, એમને તો ચોક્કસપણે આવનારી એન્ટ્રન્સ એક્ઝામમાં પણ બેસ્ટ પરફોર્મન્સ આપી શકે છે ને આપવાનું પણ છે. જેમણે કદાચ થિયરીકલ પોર્શન, ધોરણ 12 સાયન્સની થિયરીમાં બેસ્ટ પ્રદર્શન કદાચ ના પણ કરી શક્યા હોય, એમના માટે પણ એક બીજો અવસર છે કે એમસીક્યુ સિસ્ટમમાં એન્ટ્રન્સ એક્ઝામમાં બેસ્ટ રીડિંગ કરી અને બેસ્ટ માર્ક્સ મેળવવાના. મિત્રો, જ્યારે આપણે કોઈની પાછળ સમય ખર્ચીએ છીએ તો આપણે આશા રાખીએ છીએ વળતરની, કોઈની પાછળ ખર્ચ કરીએ છીએ તો આપણે આશા રાખીએ છીએ વળતરની, કોઈને આપણે પૈસા આપીએ છીએ તો આશા રાખીએ છીએ પાછા મેળવવાની, કોઈને આપણે પૈસા આપીએ છીએ તો પાછા મેળવીએ છીએ, પાછા આશા રાખીએ છીએ પાછવાનું કાર્ય સ્વરૂપે વળતર મેળવવાનું. વીમામાં આપણે હપ્તા ભરીએ છીએ તો જ્યારે આપણને જરૂર પડે ત્યારે રકમ મેળવવાની આશા હોય આપણને. મિત્રો, શિક્ષણ એક એવું ક્ષેત્ર છે જેમાં તમારા પરિવાર ના મુખ્ય સભ્યો દર વર્ષે હપ્તા સ્વરૂપે પૈસા ભરી રહ્યા છે, એક આશા સાથે આવનાર ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે. તો મિત્રો, જો એ વર્ષોથી ધોરણ 1 થી લઈ અને ધોરણ 12 સુધી છેલ્લા 12 વર્ષનો સમય જેની અંદર વાપર્યો છે આપણે, છેલ્લા 12 વર્ષથી જે શક્તિ આપણી વપરાઈ છે, છેલ્લા 12 વર્ષથી તમારા શિક્ષણ માટે જે ઘરના આયોજન બન્યા છે, છેલ્લા 12 વર્ષથી તમારા પરિવાર દ્વારા કમાણી થતી રકમને આ શિક્ષણ પાછળ વાપરવામાં આવી છે, તો ચોક્કસલી ઉજ્જવળ ભવિષ્યનો સમય હાલ છે. 12 સાયન્સની એક્ઝામ પતી છે અને એન્ટ્રન્સ એક્ઝામને ક્રેક કરીને આપણે વન ઓફ ધ બેસ્ટ
ફિલ્ડ માં જઈ શકીએ છીએ અને જ્યારે આપણે કહીએ કે લક્ષ્મી આવે ને જો મોઢું ધોવા જઈએ તો યોગ્ય નથી, અવસર આવે છે, તક આવે છે, આવતી ઝડપી લેશો, જતી ક્યારેય ઝડપાશે નહીં. તો એ મિત્રોને શીખવાની આવશ્યકતા છે કે અથવા સમજવાની આવશ્યકતા છે કે આ બે મહિના જે આખો જૂન આપણી જોડે છે અને આખો જુલાઈ આપણી જોડે છે, કુલ 50 દિવસના સમયગાળાની અંદર આપણે ધારીએ તો બેસ્ટ કામ કરી શકીએ છીએ. અને માત્ર આપણે કરવાનું શું છે, આપણી માનસિક પરિસ્થિતિ બદલવાની છે, આપણી ખુદની માનસિક પરિસ્થિતિ બદલવાની છે. તમે જોયું હશે ઘણા લોકોને કે જે શૂન્યમાંથી સર્જન કરે છે, ગરીબમાંથી કરોડપતિ બને છે, ઘણા એવા લોકો પણ જોયા હશે જીવનભર ગરીબ રહે છે. આમાં કિસ્મત પણ હશે, પણ એક બાબત ચોક્કસ હું કહીશ, એમાં માનસિક અવસ્થા હોય છે. જે લોકો ગરીબ હોય છે પણ એવું વિચારે છે કે હું કરી શકું છું, આઈ એમ બેસ્ટ, આઈ કેન ડુ, મારા જોડે ક્ષમતા છે, હું ચોક્કસ વન ઓફ ધ બેસ્ટ પર્સન છું, હું ચોક્કસ આ કાર્ય કરી શકું છું. આવી ભાવના જ્યારે જન્મે છે ત્યારે રિસ્ક લે છે, એ કાર્ય કરવા માટે તત્પર થાય છે, એના શરીરમાં એના માઇન્ડમાં એક જુનૂન ઉત્પન્ન થાય છે અને ચોક્કસપણે એ કાર્ય કરે છે, સફળ થાય પણ છે. અને એવા ઘણા લોકો હતા જે એ જ અવસ્થામાં પૂરું જીવન ગુજારી નાખે છે. જેટલા મિત્રો વિદ્યાર્થી ટોપર બને છે ને, એ એમના કોન્ફિડન્સના કારણે બને છે, એમને વિશ્વાસ છે પોતાની જાત પર, હું કરી શકું છું. અને કોન્ફિડન્સની સાથે જ્યારે હાર્ડ વર્કિંગ જોડાય છે તો સોનામાં સુગંધ ભળી એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. માત્ર કોન્ફિડન્સની વાત પણ નથી કરતો, માત્ર મહેનતની વાત પણ નથી કરતો, બંનેનો સમન્વય એટલે સફળતાની ગેરંટી, બંનેનો સમન્વય એટલે ચોક્કસ ઉજ્જવળ ભવિષ્યના નિર્માણની પથની તૈયારી, બંને જો સાથી નથી કોઈ એક વસ્તુ છે તો ચોક્કસપણે તમે સફળતા પ્રાપ્ત ન કરી શકો. એટલે સૌથી પહેલા તમારી માનસિક પરિસ્થિતિ બદલો કે તમે ચોક્કસ કરી શકો છો. એવું નથી કે તમે જે અભ્યાસ કરી રહ્યા છો એના કારણે તમે ટોપર નથી બની શકતા, એના કારણે તમે નીટમાં સારું પરફોર્મન્સ નથી કરી શકતા. સૌ પ્રથમ આ સ્થિતિ બદલો, તમારી ખુદની સ્થિતિ બદલો, ભવિષ્ય બદલાઈ જશે, અન્ય કોઈને બદલવાની આવશ્યકતા નથી. મારું માનવું છે કે ચોક્કસપણે આજ જે હું તમને કહેવા જઈ રહ્યો છું એ જો તમે અનુસરશો તો 100% તમારી સફળતા નિશ્ચિત છે. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ નીટ એક્ઝામની. આજે નીટ પરીક્ષા છે જે આપણે જુલાઈમાં લેવાની છે, કુલ 720 માર્ક્સની છે. મિત્રો જો આપણે નીટમાં 720 માંથી બેસ્ટ પરફોર્મન્સ આપવું હોય તો સૌથી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે જેની આજે હું માહિતી આપીશ, અને એ છે બાયોલોજી, જીવવિજ્ઞાન. ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આપણને દેખાય છે, આપણને ખબર છે કે નીટના કુલ ક્વેશ્ચનમાં 180 માંથી 50% એટલે 90 ક્વેશ્ચન બાયોલોજીમાંથી આવે છે. નીટના કુલ માર્ક્સ 720 માંથી 360 માર્ક્સ બાયોલોજીમાંથી આવે છે. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને સૌથી મહત્વનું ઇમ્પોર્ટન્સ એ છે કે બાયોલોજી એક એવો સબ્જેક્ટ છે જેમાં તમે 360 માંથી ધારો એટલા કવર કરી શકો છો. મતલબ કે ચોક્કસ આ આપણો સબ્જેક્ટ છે, આ આપણા માટે સૌથી બેસ્ટ સબ્જેક્ટ છે, આ સબ્જેક્ટમાં આપણી પકડ પણ છે, આ સબ્જેક્ટમાં આપણી ફાવટ પણ છે, આ સબ્જેક્ટ આપણને આવડે પણ છે, તો ચોક્કસ આ સબ્જેક્ટનો આપણે ફાયદો પણ લેવો જોઈએ. આજે હું તમને સમજાવીશ કે બાયોલોજીના કુલ 360 માંથી 320 ઉપર કેવી રીતે મેળવવા. આજની જે ટિપ્સ છે એ બાયોલોજીની સાથે સાથે થોડી ઘણી છે અન્ય સબ્જેક્ટ ઉપર પણ અનુસરાશે. તો આજે હું સમજાવીશ કે 360 માંથી 320 ઉપર કેવી રીતે મેળવવા. મિત્રો છેલ્લા 10 વર્ષના પેપરનો અભ્યાસ કરી લો, તમે તમારી માનસિક સ્થિતિ બદલો કે આપણી બુક છે ઇમ્પોર્ટન્ટ નથી, આપણી બુક સિવાય કશું ઇમ્પોર્ટન્ટ નથી. તમારી માનસિક સ્થિતિ બદલો, આપણી બુક ઇમ્પોર્ટન્ટ નથી એવી માનસિક સ્થિતિ નથી રાખવાની. આપણે માનસિક સ્થિતિ પેદા કરો, આપણી બુક સિવાય અન્ય કોઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી. ધોરણ 11 અને ધોરણ 12 એનસીઆરટી ની બુક્સ પ્રિફર કરો અને હું ગેરંટી આપું છું 360 માંથી 320 ઉપર તમે ખેંચી શકો છો. તમને લાગશે કેવી રીતે, તો થોડી ટિપ્સ છે. ટોટલ જે ક્વેશ્ચન છે આપણા બાયોલોજીના 90 આવે છે, ટોટલ જે માર્ક્સ થાય છે બાયોલોજીના 360. હું તમને કહું છેલ્લા 10 કે 11 વર્ષના જો તમે પ્રશ્નપત્ર સોલ્વ કરશો તો તમને ખ્યાલ આવશે કે કુલ 90 પ્રશ્નોમાંથી 2 કે 3 પ્રશ્નો એનસીઆરટી બુકની બહાર ના આવે છે. આવું આપણને લાગશે, રિયલ તો કોન્સેપ્ટ બીજી જ છે, પણ છતાં પણ કદાચ આપણને એવો અહેસાસ થાય કે 3 પ્રશ્નો કદાચ અથવા વધુને વધુ 5 પ્રશ્નો કદાચ
આપણી એનસીઆરટી બુકના બહાર ના હોય છે. તો મિત્રો 90 માંથી 85 પ્રશ્નો આપણી બુકના છે. તો આપણે કેમ માર્ક્સ નથી લાવી શકતા? આપણે થોડીક સિસ્ટમ, થોડીક મેથડ બદલવાની આવશ્યકતા છે. મિત્રો 360 માર્ક્સમાંથી લગભગ 340 થી 348 બેઠો આપણો એનસીઆરટી માંથી હોય છે. તો આપણને પ્રશ્ન થાય કે જો 340 348 માં આવતા હોય તો એમાંથી કમસે કમ ક્યાંક ક્યાંક ભૂલ કરીએ તો એ 320 તો આરામથી આપણે લાવી શકીએ છીએ, પણ આવતા નથી. એનું કારણ છે કે જ્યારે આપણે એનસીઆરટી બુક પ્રિફર કરીએ છીએ ત્યારે બે વસ્તુ આપણે ધ્યાન રાખવાની હોય છે, અને મોટા ભાગે આપણે બે માંથી એક જ વસ્તુનું ધ્યાન રાખીએ. જો બંનેનું ધ્યાન રાખીએ ને તો 360 પછી 320 ઉપર આવે ના, પણ આપણે શું કરીએ, બે નું ધ્યાન નથી રાખતા, માત્ર એકનું ધ્યાન રાખીએ, અને એકનું ધ્યાન રાખીએ એટલે 320 ની જગ્યાએ ઓટોમેટિકલી 160 થઈ જાય. અને એકનું જે ધ્યાન રાખીએ એ પણ પ્યોર સાથે નથી રાખતા, પ્યોરિટી હોતી જ નથી આપણામાં, તૈયારીની અંદર શુદ્ધતા હોતી જ નથી, અશુદ્ધિ રીતે આપણે તૈયારી કરીએ એટલે 160 ની જગ્યાએ એનાથી પણ અડધા આપણા 90 થઈ જાય અથવા 80 થઈ જાય. તો વિચારો, આપણી તૈયારી છે એટલે આપણે 320 માંથી માત્ર 80 માર્ક્સ ખેંચીએ છીએ. આપણી તૈયારી 360 માંથી આપણે 80 માર્ક્સ ખેંચીએ, આપણી તૈયારી એવી છે એના કારણે હો લાવીએ છીએ, 200 લાવીએ, 320 નથી આવતો. 320 લાવવા હોય તો બે વસ્તુ આજથી ગાંઠ બાંધી દો. જો 320 બાયોલોજી માં 305 હાઈટ માંથી 320 લાવવા હોય તો બે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એક મેમરી અને એક રીઝનિંગ. 360 માંથી જો 320 લાવવા હોય તો બે વસ્તુ આપણામાં હોવી જોઈએ, એક મેમરી પાવર, તમારો યાદ રાખવાની ક્ષમતા, અને રીઝનિંગ, તમારી તર્ક શક્તિ, તમારી સમજણ, કૌશલ્ય કઈ રીતે આપણે ઉપયોગ થાય, બે કોન્સેપ્ટ જોડાય છે કઈ રીતે, એના માટે રીઝનિંગ. તો મેમરી પાવર જે તમારો છે એમાં કદાચ વધારો થઈ શકે, ન થઈ શકે બે મહિનામાં, પણ એટલું ખરી કે એક વ્યક્તિ એક કલાકમાં 10 ધારો કે રૂપિયા કમાતો હોય અને એક વ્યક્તિ એક કલાકમાં 20 રૂપિયા કમાતો હોય તો જે 10 રૂપિયા કમાય છે એ જીવનભર એવી ફરિયાદ કરશે કે હું પણ કલાક કામ કરું છું પણ હું 20 રૂપિયા કમાઈ શકતો નથી, તો જીવનમાં ક્યારે નથી કમાવવા. એને શું પોતાની મેન્ટાલિટી બદલવાની છે. જો મારે 20 કમાવવો હોય તો હું 2 કલાક કામ કરીશ. વાત પતી. તમારો મેમરી પાવર ઓછો હોય તો તમારા રીડિંગ વર્ક જે અવર્સ છે એ વધારે નાખો, પ્રશ્ન સોલ્વ થઈ જશે. અને રીઝનિંગ નો વિકાસ પણ થઈ શકે છે મિત્રો પ્રેક્ટિસના આધારે. કહેવાય છે કે પ્રેક્ટિસ કેન મેક પરફેક્ટ. તાલીમ છે વ્યક્તિને સંપૂર્ણ બનાવે છે. તો આપણા માઇન્ડને આપણે તાલીમ આપવાનું છે, વારંવાર રીડિંગ કરીને મેમરી પાવરમાં અને વારંવાર સોલ્યુશન કરી પ્રેક્ટિસ કરીને રીઝનિંગમાં, અને બંને ચોક્કસ થઈ શકે છે. આ કેવી રીતે કરવાનું છે એની માહિતી મેળવવી. તો મિત્રો જો 360 માંથી 320 આપણે માર્ક ખેંચવા હોય બાયોલોજીમાં તો પહેલી ટીપ્સ છે, માત્ર તમે 11th અને 12th ની એનસીઆરટી બુક પકડો, કોઈ પ્રકાશન નહીં. જ્યારે બાયોલોજીનું રીડિંગ તમે કરો, જ્યારે બાયોલોજીનું રીડિંગ કરો તો માત્ર બે જ બુકનું રીડિંગ, રીડિંગ માટે કહું છું, પ્રેક્ટિસ માટે નહીં. જ્યારે રીડિંગ કરો છો, વાંચો છો, ત્યારે બે જ બુકો વાંચો, 11માની અને 12માની બાયોલોજીની બુક્સ. એના સિવાય કશું જ નહીં. જ્યારે જ્યારે બાયોલોજી વાંચો ત્યારે બે જ બુકો વાંચો, 11માની અને 12માની એનસીઆરટી બુક. અને વાંચન કેવું રાખો, લાઇન ટુ લાઇન રીડિંગ, એક એક લીટી પ્રસ્તાવનાની પહેલા શબ્દથી લઈ અને સ્વાધ્યાય સુધીના છેલ્લા શબ્દ સુધી આખા ચેપ્ટરની એક એક લીટી, એક એક શબ્દ વ્યવસ્થિત વાંચો. બાયોલોજીના 90 માંથી 45 પ્રશ્નો તો એવા હશે, 50 પ્રશ્નો તો એવા હશે, 2-3 લીટીઓ મોકલી હશે, અને પછી આપણે માર્ક્સ નથી આવતા, ફરિયાદ કરીએ કે બરાબર તૈયારી નથી. તૈયારી આપણી નથી, કામ આપણું નથી, આપણે મજૂરી નથી કરવાની, આપણે મહેનત કરવાની છે. ડી ટુ ડી, શબ્દ ટુ શબ્દ, વર્ડ્સ ટુ વર્ડ્સ, લાઇન ટુ લાઇન, પરફેક્ટલી ફૂલ્લી કોન્સન્ટ્રેશન વાંચો, અને એ જેટલું બુકમાં લખેલું છે બધું ધીમે ધીમે તમારા માઇન્ડની અંદર સ્ટોરેજ કરો. ઘણીવાર એવું થશે કે જે વાંચેલું છે ભૂલી જવાય, પાછું રિવિઝન કરો. 2 મહિના છે, તમે 4-4 વખત બુકને રિફર કરી શકો છો. તો જેટલું બુકમાં છે ટ્રાય કરો, બધું આપણા માઇન્ડમાં હોય, અને ટ્રાય કરશો તો 100% થશે. જો ટ્રાય નહીં કરીએ કોઈ કાર્ય માટે તો અશક્ય જ છે. શક્ય બનાવવો તો કમસે કમ પોસિબિલિટી ઉત્પન્ન તો કરવી પડે ને. તો ટ્રાય કરો કે બુકમાં જેટલી લાઈનો લખેલી છે ડી ટુ ડી બધી જ આપણા માઇન્ડમાં સેટઅપ હોવી જોઈએ,
અને બુકની બેઠી લીટીમાંથી તો જો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો ચોક્કસપણે એનો આન્સર આપણને ખબર હોવો જોઈએ. આવો ક્યારે થશે? જ્યારે તમે ફૂલી કોન્સન્ટ્રેશન સાથે રીડિંગ કરશો ત્યારે. એકાંતમાં વાંચો, ફ્રેશ માઇન્ડથી વાંચો, ઈચ્છાથી વાંચો, જુનૂનથી વાંચો, સપનું જોઈને વાંચો, ગોલ નક્કી કરીને વાંચો. વાંચવા માટે કારણ લાવો, બસ ઇનફ છે. ફુલ્લી કોન્સન્ટ્રેશન સાથે વન ઓફ ધ બેસ્ટ રીડિંગ થશે, તો ઓટોમેટિક બુકનું તમામ કન્ટેન્ટ બાયોલોજી તમારા માઇન્ડમાં સ્ટોરેજ થશે. અને આ મેમરી માટે છે, રીઝનિંગ માટે છે. પર ડે એમસીક્યુ નું સોલ્યુશન કરો રોજે રોજ તમારા માઇન્ડને. એક્ઝામ્પલ તરીકે જે આપણી આર્મી છે, આપણી સેના છે, એમનામાં દેશ પ્રત્યે એટલો દેશપ્રેમ હોય છે કે પોતાનો જીવ પણ બલિદાન આપી દે છે, પોતાના જીવનું પણ કુરબાની આપી દે છે. મિત્રો, જ્યારે આપણા દેશના જે અન્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની અંદર દેશ પ્રત્યે કુરબાની બલિદાન થવાની ભાવના એટલી તીવ્ર નથી હોતી, એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે એ નક્કી કરે છે કે મારે દેશની સેવા કરવી છે, ત્યારે ત્યાં એવો માહોલ મળે છે, એવો એટમોસ્ફિયર મળે છે અને એક ભાવના કેળવાય છે. આ જ રીતે આપણા માઇન્ડને ખબર હોવી જોઈએ કે તારે રીઝનિંગમાં તૈયાર થવાનું છે. એ તૈયાર ત્યારે જ થશે જ્યારે તમે એને તૈયાર કરશો. અને તમે એને કેવી રીતે તૈયાર કરી શકો છો? તો કે રોજે રોજ એમસીક્યુ નું સોલ્યુશન કરી. ડેલી તમે એમસીક્યુ લઈ બેસશો એટલે તમારા માઇન્ડને ઓટોમેટિક તૈયારી મળશે. જ્યારે જમવાનું તૈયાર હોય છે તો ઓટોમેટિક આપણને ભોજન મળે છે, બનતું જ નથી તો નથી મળવાનું. તો મગજને પણ તમે આપો કે આ એમસીક્યુ છે, એ વાંચે, એ વિચારે, એ તર્ક કરે અને આન્સર આપે. ધીમે ધીમે એને પ્રેક્ટિસ પડશે અને આન્સર આપવાનો ટાઈમિંગ છે એ ઘટતો જશે, ફટાફટ આન્સર આપશે. સોલ્યુશન કરેલા જ નહીં હોય, માત્ર વાંચન કરેલું હશે. તો એક આપણો પાર્ટ વીક પડે છે રીઝનિંગ, જે સક્ષમ બનાવવો ખૂબ જરૂરી છે. એટલા માટે સૌથી મહત્વનું છે, એક તો રોજ રોજ રીડિંગ કરો, ડી ટુ ડી, વર્ડ્સ ટુ વર્ડ્સ રીડિંગ કરો, લાઇન ટુ લાઇન રીડિંગ કરો, અને એક પર ડે એમસીક્યુ નું સોલ્યુશન કરો પર ડે. આ બે મુખ્ય વસ્તુ છે આપણા માટે. ત્રીજી વસ્તુ કે કેટલા કલાક વાંચવું જોઈએ, તો હું માનું છું કે હવે 2 મહિનાનો સમય છે, અંતિમ સમય છે, 24 કલાક આપણે જોડે છે. 24 કલાકમાંથી 4 કલાક આપણા રોજિંદા જીવનના કાર્યની અંદર વાપરી નાખીએ તો 20 કલાક રહેશે. હું તો કહું છું એ 20 માંથી 50% સમય વાપરો. મોટા ભાગે આપણે શું કરીએ છીએ, આપણા ઘરના પરિવારની અંદર કોઈ મહેમાન આવે છે, આખો દિવસ ફેલ જતો રહે છે. આપણા મિત્ર સાથે આપણે બજારમાં જઈએ છીએ, આખો દિવસ જતો રહે છે. પરિવાર સાથે ક્યાંક ફરવા જઈએ છીએ, આખો દિવસ જતો રહે છે. કોઈક મિત્રને ત્યાં મળવા જઈએ, આખો દિવસ જતો રહે છે. આ રીતે દિવસો જશે તો ચોક્કસલી તમે સામાન્ય વ્યક્તિ છો, તો તમને હક પણ નથી અસામાન્ય સપનું જોવાનું. અસામાન્ય સપનું જોવું હોય તો પર ડે નિયમિત રોજે રોજ 10-12 કલાક રીડિંગ કરો. રોજે રોજ મોર્નિંગમાં ઉઠો, જેમ આપણા પપ્પા સવારે ઉઠે છે ત્યારે એમને કેવું નથી પડતું તમે દુકાન જાઓ, એ ઓટોમેટિકલી ઉઠીને તૈયાર થઈને પોતાના રોજિંદા કાર્ય પતાવી નાસ્તો કરી સીધા ક્યારે જાય છે દુકાન. નિયમિત એમ રોજ આ લોકડાઉનમાં ઘરે તમે ઉઠો એટલે તમારો એક જ ટાર્ગેટ હોવો જોઈએ વાંચન. ઊંઘો એટલા બધી ટાર્ગેટ આખા દિવસને જળવાવો જોઈએ, તો તમારા પરફેક્ટ 10-12 કલાક થશે. મતલબ તમે 12-13 કલાક વાંચો તો એમાંથી 2 કલાક માઇનસ કરવાના, જે આપણે વાંચતી વખતે પણ વિચારોમાં ખોવાઈ જઈએ છીએ. તો પર ડે 10-12 કલાક વાંચો, ગેરંટી આપું છું 100% આ ટાર્ગેટ એચીવ થશે. અને 10-12 રોજે રોજ જે વાંચો એમાં ખાલી વાંચવું નથી, 2 વસ્તુ છે. અહીંયા આપણે પહેલા ક્લિયર કર્યું, એક મેમરી પાવર અને એક રીઝનિંગ. મતલબ એમાં હાફ ટાઈમ તમે રીડિંગમાં આપો બુક વાંચવાની અંદર, અને હાફ ટાઈમ તમે એમસીક્યુ સોલ્યુશન કરો. રોજના તમે 200 એમસીક્યુ સોલ્યુશન કરશો ને તો 4-5 કલાક થશે, 5-6 કલાક થશે. ટ્રાય કરજો, રોજના 200 એમસીક્યુ સોલ્યુશન કરો. તો 10 કલાક વાંચતા હોય એને 5 કલાક બુકનું રીડિંગ કરવાનું અને 5 કલાક એમસીક્યુ સોલ્યુશન કરવાનું. તો 5 કલાક બુકનું રીડિંગ કરશે એટલે મેમરી પાવર થશે, વધશે, અને 5 કલાક બુક જે એમસીક્યુ સોલ્યુશન કરશે એનાથી એનું રીઝનિંગ વધશે, એના માઇન્ડને ખ્યાલ આવશે કે આ ટુકડા ટુકડાની અંદર આપણે આન્સર આપવાના છે. નવા નવા કોન્સેપ્ટો જોઈન્ટ કરશે ઓટોમેટિકલી માઇન્ડ. માઇન્ડને માત્ર માહિતી જોઈએ છે અને એ પોતાનું કાર્ય જાતે કરે છે, પણ એને જલ્દીથી વધારવા માટે એને પ્રેક્ટિસ કરાવવી પડે છે. તો એમસીક્યુ સોલ્યુશન રોજે રોજ હાફ ટાઈમ કરો અને હાફ ટાઈમ આપણે રોજે રોજ રીડિંગ કરવાના છે. તમને ધારક થશે કે એમસીક્યુ સોલ્યુશન શેમાંથી કરીએ? તો મિત્ર, કાર્ય કરો તો પૂર્ણ કરો, ન કરો તો બિલકુલ ના કરો. કારણ કે કશું જ નથી કરતો, અથવા જે સંપૂર્ણ કરે છે એ બંને સુખી છે, વચ્ચેની સ્થિતિ છે, હંમેશા પીડા રહે છે.
મોટા ભાગના વિદ્યાર્થી શું કરે છે, એક પ્રકાશન લે છે એમાંથી 100 એમસીક્યુ જેવા સોલ્વ કરે છે, પછી એને અંદરથી અવાજ આવે છે જાણે કોઈ અંદર મશીન ફિટ હોય. બીજું પ્રકાશન લઈને આવે, એને વળી 50 હાઈ એમસીક્યુ સોલ્વ કરે, એટલે વળી કોઈ મિત્ર કહે કે આ પ્રકાશન સારું છે નીટ માટે, એ પ્રકાશન લઈને આવે. આમ કરતા કરતા ઘરે જ્યારથી પ્રકાશનનો થક્કો થઈ જાય છે, એના પેજ નવા છે, પુઠ્ઠા નવા છે, અને નીટની પરીક્ષા આવી જાય છે. મતલબ એ વ્યક્તિ માત્ર વિચારોના સપનામાં ખોવાયેલો રહે છે કે હું કાર્ય કરીશ, હું કાર્ય કરીશ, કાર્ય કરતો નથી. માત્ર મારે એક સલાહ માનજો, કોઈ પણ એક પ્રકાશન પકડો અને એના પહેલા ચેપ્ટર થી લઈને છેલ્લા ચેપ્ટર સુધી એમાં આપેલા તમામ એમસીક્યુ સોલ્વ કરો. મિત્રો, હું તમને કહીશ, તમે ગમે તે પ્રકાશન લાવો, ગમે તે પ્રકાશન, એની અંદર એમસીક્યુમાં 20-22% જ ફેરફાર આવે છે, બાકીના લગભગ 85-86% ઇક્વલ જ એમસીક્યુ આવે છે. શબ્દો બદલાય છે, ખેલ બદલાય છે, માહિતી એની એ છે. આપણે એમસીક્યુ કયા સોલ્વ કરવા ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુ સોલ્વ કરવા ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ એક પ્રકાશન લઈ લો, ભલે એબીસી પ્રકાશન હોય, ભલે નવનીત હોય, અન્ય કોઈ સંસ્થાનું પ્રકાશન હોય, કોઈ પણ એક જ પ્રકાશન લો, એ પ્રકાશનના તમામ એમસીક્યુ ચેપ્ટર વાઇઝ સોલ્વ કરો, પછી તમને ખબર પડશે કે રિયલમાં આપણને ફાયદો થાય છે. દરેક પ્રકાશનના એક એક ચેપ્ટર સોલ્વ કરીને પડેલા પ્રકાશન આપણા માટે કોઈ કામ નથી. વસ્તુ એ જ વસાવો જેનો તમે સંપૂર્ણ ઉપયોગ કરી શકો છો. બાકી આપણા ઘરે હીરા પણ પડ્યા હોય અને જો એનો ઉપયોગ ન કરી શકતા હો તો એ વ્યર્થ છે, અને આપણા ઘરે ખાલી રોટલી હોય અને એનો પણ ઉપયોગ થતો હોય તો એ ચોક્કસપણે આપણા માટે કામનું છે. તો એવા પ્રકાશનમાંથી તમે કોઈક એક પ્રકાશન નક્કી કરી લો, બાકીના સાઈડમાં મૂકો, આ પહેલા પૂરું કરો અને પછી બીજા મૂકો. તો આ રીતે એમસીક્યુની અંદર પ્રિફર એની વન હોલ બુક, આખી એક બુક, એક પ્રકાશન સંપૂર્ણપણે સોલ્વ કરો, એના એક એમસીક્યુ સોલ્યુશન હોવા જોઈએ. અને જ્યાં જ્યાં તમને એવું લાગે આ એમસીક્યુ નો આન્સર મને નથી આવડતો, તો તમારા શિક્ષકને મેસેજમાં મોકલો, વારંવાર ફોન કરો. કદાચ વ્યસ્તતાના કારણે આન્સર ના આપી શકે તો પણ તમે એક ડાઉટ નોટ તૈયાર કરો, ડાઉટ નોટ એવા એમસીક્યુ લખતા જાઓ જે એમસીક્યુ ના જવાબ તમને નથી આવડતા, એ જવાબ ગમે તે રીતે મેળવો અને પછી એમસીક્યુ નું સોલ્યુશન કરો. આવા એમસીક્યુ ની નોટબુક છેલ્લા સમયમાં આપણે પ્રિફર કરવાની, કે જે એમસીક્યુ તમને આવડતા તેને બરાબર છે, નથી આવડતા એવા એમસીક્યુ માંથી કેટલા એમસીક્યુ તમારે બને છે 2 મહિનામાં, એ છેલ્લા દિવસે 1 મિનિટ રિવિઝન માટે કામ આવશે. પણ એક એમસીક્યુ એવો ના હોવો જોઈએ જેનો આન્સર કઈ રીતે આવ્યો તમને ખબર નથી. એમસીક્યુ ક્યારેય ગોખાય નહીં, એના કોન્સેપ્ટ ક્લિયર કરવા પડે. તો કોઈ પણ એક બુક આખી આખી ક્લિયર કરો. એના પછી થોડીક રીડિંગ માટે હું તમને ટિપ્સ આપીશ કે વાંચવું કેવી રીતે જોઈએ. તો જે રીડિંગ ટિપ્સ છે એની અંદર પહેલા તો ફૂલ્લી કોન્સન્ટ્રેશન સાથે રીડિંગ કરો. તમને એવું લાગે કે તમારું મગજ વાંચવામાં નથી તો 10 મિનિટ બુક મૂકી દો. તમને એવું લાગે કે આ બાબત છે મને થોડી ડિસ્ટર્બ કરે છે જેના કારણે મારું ધ્યાન નથી આવતું, એ લોકેશન છોડો, અન્ય કોઈ લોકેશન પર વાંચો. તમારા મગજને કહીને વાંચો, હું વાંચવા બેસું છું, મારે વાંચવાનું છે 2 કલાક સુધી, મારે વાંચવાનું છે આટલા સમય સુધી. તમારું કોન્સન્ટ્રેશન ક્યાંય વિચારવા જાઓ તો રિટર્ન બેક ટુ રીડિંગ, સતર્ક રહો વાંચવાનું ફૂલ્લી કોન્સન્ટ્રેશન સાથે, આનંદ સાથે. જ્યારે વાંચતા હો ત્યારે માત્ર માત્ર વાંચતા હો, અન્ય કશું નહીં. તો આને ફૂલ્લી કોન્સન્ટ્રેશન સાથે તમે વાંચો, અને જે પણ ટોપિક વાંચો છો એ વાંચ્યા પછી યાદ છે કે નહીં એવો પ્રયત્ન કરો, મેમોરાઇઝ કરો. જો મેમોરાઇઝ કરશો તો માઇન્ડને ખબર પડશે કે હવે વાંચ્યા પછી ફરીથી મેમોરાઇઝ કરશે, એટલે થોડુંક એક્ટિવ રહેશે. તો મેમોરાઇઝ કરો, માત્ર ટોપિકને વાંચીને બીજા ટોપિક ઉપર, ત્રીજા ઉપર. આ રીતે આપણે કાર્ય નથી કરવાનું. આપણે 10 કે 15 વ્યક્તિને પગાર આપવાનો હોય, આયા કેટલો પગાર છે પૂછ્યા વગર આપણને ખબર નથી, પગાર આપતા જાઓ તો આપણે લોસ કરીએ. આપણને ખબર હોવી જોઈએ કયા વ્યક્તિને કેટલી સેલરી આપવાની છે અને ક્યારે આપવાની છે, અને આપી શકે નથી આપી એની નોંધ હોવી જોઈએ. તો ટોપિક તમે વાંચો છો તો કેટલો પૂરો થયો છે એ યાદ છે કે નથી યાદ એકવાર ચેક કરવું જોઈએ. સેલ્ફ રિવિઝન, તમારા માઇન્ડને હેબિટ થશે આનાથી. એટલે વાંચ્યા પછી ટોપિકને શું કરો, મેમોરાઇઝ. પછી મિત્રો, જ્યારે એમસીક્યુ સોલ્યુશન તમે કરતા હો ત્યારે એક બાબત ખાસ અગત્યની નોંધો. કોઈ પણ એમસીક્યુ તમે વાંચો છો એમાં 4 ટોપિક છે, સોરી 4 આન્સર આપેલા છે. તમે વાંચશો એટલે તમને માઇન્ડ કહેશે ABCD માંથી તમે પ્રશ્ન વાંચ્યો, ક્વેશ્ચન વાંચ્યો, તાત્કાલિક મગજ કીધું સી જવાબ આવે, તમે ટીક કરી શકો. પછી જો રિયલમાં સી આવે, મતલબ આવા આન્સર પણ, આવા ક્વેશ્ચન પણ તમારા પેપરમાં હશે જેને પહેલી નજરે વાંચતા તાત્કાલિક આન્સર મળી જશે. હા, એક છેતરાવાના પ્રશ્નો હશે અમુક કે પહેલી નજરે વાંચતા જ આપણને લાગે કે આ પ્રશ્નનો જવાબ આ જ છે, રિયલમાં નથી હોતો. તો
જે ક્વેશ્ચન પહેલી નજરે વાંચતા ચાર ઓપ્શનમાંથી તમને ઓપ્શન મળી જતો હોય એવા ક્વેશ્ચન ફાસ્ટ કહેવાય, ઝડપથી આન્સર મળે છે, કારણ કે તમને એનો આન્સર પરફેક્ટ ખબર છે. આવા ક્વેશ્ચનને 0.30 સેકન્ડમાં જવાબ લખી દો, કારણ કે તમને ખબર છે 180 પ્રશ્ન છે, હવે મિનિટ પણ કેટલી છે 180, તો પર મિનિટ એક, પર ક્વેશ્ચન એક મિનિટ છે, ટોટલ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ ના કરીએ, પણ એવા ક્વેશ્ચન કે વાંચતાની સાથે તમને જવાબ ખબર છે તો સમય વિતાવ્યા વગર એને ટિક કરી દેવો 0.30 સેકન્ડમાં, અને તમને એવું લાગે કે આ ક્વેશ્ચન વાંચ્યો છે, માં ચાર ઓપ્શન છે એમાં સી અને ડી તો ફાઇનલ નથી આવતા, એ તો તમને ખબર છે, સી અને ડી મતલબ તમને જ્યારે એમ લાગે કે ક્વેશ્ચનનો આન્સર કયો છે એ ખબર નથી, તો તમારે એવું નક્કી કરવાનું કયા નથી. ધારો કે તમે પ્રશ્ન વાંચ્યો અને તમને ખબર પડી કે આન્સર સી છે તો મતલબ ક્લિયર છે, પણ જ્યારે તમને એમ લાગે કે આન્સર કયો હશે, કન્ફ્યુઝન આવે, ત્યારે તમે એવું નક્કી કરો આમાંથી ચારમાંથી કયો આન્સર ના આવી શકે. તો ના આવી શકે એવા જો તમને બે ઓપ્શન મળી જાય કે સી અને ડી તો આ જવાબ ન જ આવી શકે શ્યોર છે, પણ તમે કન્ફ્યુઝ છો કે એ અને બી માંથી કયો આવે, આવા જે ક્વેશ્ચન છે એમાં તાત્કાલિક ડિસિઝન લેવાનો પાવર રાખો, એને આમાંથી ટિક કરવું કે ના કરવું, જો ટિક કરવાનું છે તો કરો, નથી કરવાનું તો ના કરો, કારણ કે 50% રિસ્ક છે, હું કહું છું આવો રિસ્ક લેવા, 100% લેવા આવો રિસ્ક, જેમાં બે આન્સર માંથી તમને કન્ફ્યુઝન, બે માં શ્યોર છો કે આ તો આન્સર આવતો જ નથી, બે માં તમને રિસ્ક લેવો હોય તો એ અથવા બી માંથી તમે કોઈ પણ ટિક કરી શકો છો, અને આ ડિસિઝન માત્ર આપણે કેટલા સમય લઈ લેવાનું, એક મિનિટ. ટાઈમ મેનેજમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે છેલ્લે 50 પ્રશ્નો બાકી રહેશે અને સમય તમારી જોડે નથી તો આવડતા પ્રશ્નો પણ શું થઈ જશે, સ્કીપ થઈ જશે, આવડતા પ્રશ્નો જે આપણું ખુદનું હતું એ પણ તમે ગુમાવી દેશો. તો 50% રિસ્ક હોય એવા ક્વેશ્ચન એક મિનિટમાં એટેમ્પ્ટ કરી દેવા, પછી તમને 25% રિસ્ક લાગે. ધારો કે ચાર ઓપ્શન છે, તમને ખબર પડી કે એ તો જવાબ છે જ નહીં, પણ આ ત્રણ બીજા ઓપ્શન છે એના વિશે એટલી માહિતી નથી, એટલે જવાબ હોય પણ શકે ન હોય પણ શકે, આવો રિસ્ક ને હાર્ડ રિસ્ક તરીકે લઈએ, આઈ થિંક એટેન્ડ ન કરવા જોઈએ, આઈ થિંક એને એટેન્ડ કરવા ન જોઈએ. તો એટેન્ડ કરવા જોઈએ ન કરવા જોઈએ એના કરતા ઘાતક શું છે, એટેન્ડ કરવા ન કરવા આવો નિર્ણય કરવાનો તમે જે સમય લો છો એ સૌથી વધુ ઘાતક છે. તમે એટેન્ડ કરો તો પણ વાંધો નથી, ન કરો તો પણ વાંધો નથી, પણ સમય પણ જુઓ, ક્યાંય એટેન્ડ કરવો કે ન કરવો એમાં એટલો સમય તો નથી વાપરતા ને કે જે આ 30 સેકન્ડમાં જવાબ મળી શકતા એવા પ્રશ્નો બાકી રહી ગયા. તો જેમાં 25% સંભાવના સાચી પડવાની છે કે એક જ ઓપ્શન તમને એવો છે કે આ જવાબ તરીકે નથી આવતો, બાકીના ત્રણ ઓપ્શન વિશે તમને કશું માહિતી નથી કે આવે છે કે નથી આવતા, તો આવા હાર્ડ ટ્રિક્સને તમે ન એટેન્ડ કરો એટલું સારું, છતાં પણ એટેન્ડ કરો તો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ આવા ક્વેશ્ચનમાં વિચારવાનો સમય વધુ ને વધુ 1.5 મિનિટ હોવો જોઈએ, કારણ કે એ કન્ફ્યુઝન વાળો છે, કદાચ તમે થોડુંક વિચારશો તમને એકમાંથી બે આન્સર મળી જશે કે આ તો નથી જ આવતા, તો કા પાછો ઓછા રિસ્કવાળો ક્વેશ્ચન થઈ ગયો. અને 0% ક્વેશ્ચન વાંચતા ચાર ઓપ્શન જોયા, તમે થિંક કર્યું આ ક્વેશ્ચન કે આ આન્સર વિશે આ ચારે ચારમાંથી મને કશું જ આના વિશેની માહિતી નથી, તો એ હંમેશા રિસ્કી છે, એને છોડી દેવો જોઈએ, અને એના માટે સૌથી ઓછો સમય લેવો જોઈએ. તો એમસીક્યુ જ્યારે નીટ ક્વેશ્ચન પેપર તમે સોલ્વ કરતા હો ત્યારે આવી પ્રેક્ટિસ કરવી જોઈએ, જેથી તમારા એક્ઝામમાં વેરી વેલ પરફોર્મન્સ આપી શકો, કે તમારા ખુદના ક્વેશ્ચન છે કે વાંચતા જ આન્સર આવડી જાય અને ફટ એટેન્ડ કરો, બે ઓપ્શનમાંથી કયો જવાબ આવે છે ખબર નથી પણ બેમાં ખબર છે કે આ તો નથી જ આવતા તો 100% એટેન્ડ કરવાનો પ્રયત્ન કરો, ચાર ઓપ્શન છે એમાંથી એક ઓપ્શન નથી આવતો એ ખબર છે પણ બાકીના ત્રણમાંથી કયો આવે છે ખબર નથી, તો રિસ્ક છે, ડિસિઝન લો, છોડી દેવો કે શું કરવું. અને જ્યારે ચારે ચાર ઓપ્શનમાંથી બિલકુલ તમને ખ્યાલ નથી તો 100% રિસ્ક લેવાની કોઈ જરૂર નથી, આની અંદર તમે સ્કીપ જ કરો, ક્વેશ્ચનને એટેન્ડ કરવાની કોઈ આવશ્યકતા નથી, વિથ ટાઈમ તમે મેનેજમેન્ટ જુઓ. બીજું મિત્રો, તમે એવી પ્રેક્ટિસ કરો, જ્યારે એમસીક્યુ તમને અહીંયા કીધું કે દિવસ દરમિયાન તમે 200 MCQ સોલ્વ કરો, જો દિવસ દરમિયાન 200 MCQ સોલ્વ કરશો તો તમને એમ થાય કે મહિનાની અંદર આટલા MCQ સોલ્વ થાય, બે મહિનામાં આટલા MCQ સોલ્વ થાય, તો ના નફળો આફળો ના મિત્ર, હજી ભૂલ કરો, એમસીક્યુ સોલ્યુશન એક આદત કરો. એમસીક્યુ સોલ્વ કેવી રીતે કરો કે તમે જ્યારે 100 MCQ સોલ્વ કરો ને ત્યારે તમારું મગજ 1000 MCQ સોલ્વ કરે, તમે માત્ર 100 MCQ સોલ્વ કરો છો પણ તમારા માઇન્ડને એવી રીતે ડેવલપ કરો કે 1000 MCQ સોલ્વ કરે. તમે દિવસમાં 100 MCQ સોલ્વ કરશો તો મિનિમમ 2-3 કલાક તમને લાગશે, 4 કલાક તમને કદાચ લાગી શકે, તો એ સમયમાં 4 કલાકમાં તમારું માઇન્ડ 4 ગણું કામ કરતો હોવું જોઈએ, 10 ગણું કામ કરતો હોવું જોઈએ. 100 MCQ તમે સોલ્વ કરો પણ તમારા મગજ કેટલા સોલ્વ કરવા જોઈએ, 1000 MCQ. તો તમને પ્રશ્ન થાય કે હું 100 MCQ સોલ્વ કરું તો મારો મગજ કેવી રીતે 1000 કરે,
तो એનો આન્સર છે એક્ઝામ્પલ આપ સાથે હું સમજાવું અહીંયા એક એમસીક્યુ આપેલું છે 11th માંથી હલનચલન પ્રકરણ માંથી એમસીક્યુ શું છે હાથમાં કુલ કેટલા અસ્થિ છે હવે તમે રીડિંગ સારું કરેલું છે જેવું તમે એમસીક્યુ જોશો એટલે તમે કહેશો હાથમાં કુલ કેટલા અસ્થિ કે 30 અસ્થિ પતિ તમે બીજા ક્વેશ્ચન ઉપર જતા રહે ના આ રીતે આપણે સોલ્વ નથી કરવું આપણે એમ સોલ્વ કરવાનું છે કે હાથમાં કુલ કેટલા અસ્થિ છે તો પહેલો તો આન્સર તમને ખબર છે 30 છે તો આન્સર તો આવડી ગયો આપણો કામ થઈ ગયો હવે માઇન્ડને ડેવલપ કરવા માટે એ ઓપ્શન છે ને 24 લખેલા છે તો તમે વિચારો 24 સેમ આવે તમારું મગજ કહે છે 24 પાંસળીમાં આવે પાંસળીમાં કઈ રીતે આવે તો કે 12 જોડ પાંસળી છે બારે બાર જોડ ઇક્વલ છે તો કે ના સાચી ખોટી અને તરતી પાંસળી છે સાચી કેટલી ખોટી કેટલી તરતી કેટલી સાચી કેમ ખોટી કેમ ને તરતી કેમ આખો ટોપિક ક્લિયર થઈ ગયો બીજો ઓપ્શન 26 26 શું આવે છે ક્યાં અસ્થિ હા આવે છે ગરુડસ્તંભમાં કઈ રીતે કે 26 કસે નું કહો સ્વયંના પ્રકાર છે આ પ્રકાર છે ગ્રીવા કટી ત્રિક વગેરે વગેરે તો એની અંદર કેટલી કેટલી કસે નું કહો છો તો કે આટલી આટલી કસે નું કહો છો આની અંદર કોઈ અલગ પ્રકાર પડે છે તો કે હા છેલ્લે પૂછાસ્તી 33 માંથી 26 કેવી રીતે બને છે એની માહિતી આપણી જોડે છે ચારે ચાર ના આન્સર આ રીતે 14 તો 14 ગયા તો કે ચહેરામાં આવે છે એમને નામ યાદ છે તો હા યાદ છે કયા ગયા તો આ નામ છે આખું ડિટેલિંગમાં થઈ ગયું માત્ર 4 કે 5 મિનિટ તમને લાગશે અને પછી જુઓ પ્રશ્ન પણ હાથમાં કુલ કેટલા તો પગમાં કેટલા પગમાં કેટલા તો ખોપરીમાં કેટલા ખોપરીમાં કેટલા તો ચહેરામાં કેટલા ચહેરામાં કેટલા તો સ્કન મેઘલામ કેટલા એમ તો દીતમ મેઘલામ કેટલા પાંસળીમાં કેટલા કરોડસ્તંભમાં કેટલા પગમાં કેટલા આખા શરીરનો ટોટલ અસ્થિકંકાલ ક્લિયર થઈ એક જ એમસીક્યુ એક એમસીક્યુ એ 20 થી 25 એમસીક્યુ ના આન્સર આપી દીધા અને આ રીતે આખા હલનચલન પ્રકરણના બધા ચેપ્ટર તમે ક્લિયર કરશો રુધિરની વાત આવે તો રુધિરના ક્વેશ્ચન ની અંદર તમે જોઈ લો તો એક ક્વેશ્ચન આ રીતે સોલ્વ કરો દિવસના 200 એમસીક્યુ સોલ્વ કરો શ્યોરિટી સાથે તમારું માઇન્ડ છે 2000 એમસીક્યુ સોલ્વ કરશે તો આજના આપણે નીટમાં 360 320 કઈ રીતે ખેંચવા એની જે ટિપ્સ મેં તમને આપી એનું ઓવરવ્યૂ આપી દો એક આપણું મેમરી હોવું જોઈએ એક આપણું રીઝનિંગ હોવું જોઈએ મેમરી માટે 11th અને 12th સિવાય બી કોઈ બુક વાંચવાની જરૂર નથી એનસીઆરટી બુક વાંચો ફૂલી કોન્સન્ટ્રેશન સાથે લાઈન ટુ લાઈન વાંચો અને માઇન્ડ ઇન સ્ટોરેજ કરતા જાઓ અને જે કલાક વાંચો છો 10 થી 12 કલાકનો હાફ ટાઈમ તમે રીડિંગમાં આપો હાફ ટાઈમ એમસીક્યુ સોલ્યુશનમાં આપો જ્યારે એમસીક્યુ સોલ્યુશન કરો છો ત્યારે બે ટેકનિક યુઝ કરવાની આપણે જલ્દીથી આન્સર કયા આવડી જાય છે કયા એવા ક્વેશ્ચન આવે છે જેમાં 50-50 ટકાનો ગેપ રહે છે કયા એવા ક્વેશ્ચન છે જેમાં 25% શક્યતા સાચા પડવાની છે અને કયા એવા છે જેમાં બિલકુલ આપણને આન્સર નથી આવડતો બિલકુલ નથી આવડતા બટ આઉટ 100% શિક્ષક જોડેથી ક્લિયર કરાવવાના છે અને એક એમસીક્યુ સોલ્વ કરો તો એવી રીતે સોલ્વ કરો કે આપણું માઇન્ડ આપણે એક એમસીક્યુ સોલ્વ કરીએ છીએ પણ આપણું માઇન્ડ 1000 એમસીક્યુ સોલ્વ કરે છે મિત્રો આપણા સંકલ્પ પરિવાર તરફથી તમને ખૂબ ખૂબ શુભકામના આવનારી એક્ઝામ માટે પણ મિત્રો આ જે પ્રયત્ન છે ને જેમ શ્રી કૃષ્ણ છે એમને અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું યુદ્ધ તો અર્જુનને જ કરવું પડ્યું હતું હંમેશા શિક્ષક છે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડી શકે માર્ગદર્શન આપી શકે પણ યુદ્ધ અથવા પરીક્ષા તો તમારે ખુદને આપવાની છે તમામ વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો જેટલા પણ છે એમને આ 2 મહિનામાં જો તમે સમયને સાચવી લેશો ને તો આવનાર સમય તમને સાચવી લેશે યાદ રાખજો અને આ જે 2 મહિના છે એમાં વારંવાર મોટિવેટ કરવાની કોઈ આવશ્યકતા નથી સેલ્ફ મોટિવેટ કરતા રહો પોતાની જાતને રોજ સવારે ઉઠીને યાદ અપાવો આપણે આજના દિવસમાં 10 કલાક રેડી કરવાનું છે આવનાર નીટ માટે નીટ પતે એટલે તમે સંપૂર્ણ ફ્રી પણ ચોક્કસ પડે જ્યારે જે કાર્ય થવું જોઈએ ત્યારે થવું જોઈએ નીટની એક્ઝામ પહેલા નીટનું રીડિંગ હોય પછી કોઈ આવશ્યકતા રહેતી નથી તો જે કામ હમણાં છે એ કરી લો બાકીના કામ તો નીટ પછી પણ થઈ શકશે તો સ્વાભાવિક છે લોકડાઉન ની સ્થિતિમાં જે પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરશે એ ચોક્કસ શ્રેષ્ઠ હશે હશે ને હશે થેન્ક યુ